અત્યાર સુધી સરકારે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરો કહી ગઈને પથારી ફેરવી નાખી છે અને હવે જઈને WHOએ પોતાની ભૂલ સ્વીકારી છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવાની સૂચના આપી છે। જો કે આ વાત સાંભળીને લોકો નવાઈ પામી રહ્યા છે। આખરે આવું તો કેવી રીતે શક્ય બને? વાત એમ છે કે હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ પડી રહ્યો છે જેમાં લખવામાં આવી રહ્યું છે કે બ્રેકિંગ ન્યૂઝ, WHOએ પોતાની ભૂલ સ્વીકારી। પૂરેપૂરી રીતે યુટર્ન લેતા કહ્યું કે કોરોના એક હવામાન ફેરફારને કારણે થનારી ખાંસી, સરદી, ઉધરસ તથા ગળામાં દુખાવો વગેરે છે, તેનાથી ગભરાવાની જરૂર નથી। WHO હવે કહે છે કે કોરોનાના દર્દી અલગ રહેવાની કે સોશિયલ ડિસ્ટન્સની જરૂર નથી। આ બીમારી એક દર્દીથી બીજા વ્યક્તિમાં ફેલાતી નથી। જુઓ WHOની પ્રેસ કોન્ફરન્સ। જો કે સોશિયલ મીડિયામાં ફરતો આ મેસેજ તદ્દન ખોટો છે। WHOએ આવી કોઈ માહિતી આપી નથી। લોકોને ભ્રમિત કરતા આ મેસેજની PIB ફેક્ટે જાણ કરી। PIB ફેક્ટ ચેક આવા ફેક ન્યૂઝને પકડી પાડવાનું કામ કરે છે। તેણે કહ્યું કે આ મેસેજ ગેરમાર્ગે દોરનાર છે, આ દાવો તદ્દન ખોટો છે। મિત્રો, આવી ફેક ન્યૂઝ તમારી પાસે આવે તો કંઈ પણ જાણ્યા વગર અન્ય કોઈને શેર કરશો નહીં। આવા ફેક ન્યૂઝથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે। વિચારો કે આ મેસેજથી ક્યાંક કોઈક વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતો બંધ કરી દે તો? મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ખાલી આ વિડીયો થકી જ નહીં પરંતુ અમારા આગળના વિડીયો પણ જોઈ શકો છો। જો ઉપયોગી જણાય તો જ સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।